હાઈકોર્ટમાં રીટનો મામલો, જેમાં મનહર માતરિયાએ કરી છે ઉર્જામંત્રી સામે હાઈકોર્ટમાં રીટ પિટિશન. સૌરભ પટેલ અધિકારીઓને દબાવતા હોવાનો આક્ષેપ આ પિટિશનમાં કરવામાં આવ્યો છે. મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાનો આક્ષેપ કર્યો છે. રીટને લઈને આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. તો બોટાદ જિલ્લા ભાજપ મહામંત્રી દ્વારા હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવી છે. મનહર માતરિયાએ ઉર્જામંત્રી સૌરભ પટેલ સામે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી છે. અધિકારીઓને દબાવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. અને સાથે જ તેઓએ કહ્યું, મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાનો પણ આક્ષેપ કર્યો. તેમનું કહેવું છે કે રાજકીય કારકિર્દી ખતમ કરવામાં પણ સૌરભ પટેલનો હાથ છે. આ સાથે અનેક મુદ્દાઓ આ રીટમાં લખવામાં આવ્યા છે. રીટને લઈ આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. ભાજપના મહામંત્રીની હાઈકોર્ટમાં રીટ પિટિશન. ઉર્જામંત્રી વિરુદ્ધ મનહર માતરિયાએ અરજી કરી છે. સંવાદદાતા રાજુ જોડાઈ ગયા છે ફોનલાઈન પર. રાજુ, મહામંત્રી જે છે ભાજપના, તેમને હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી છે ઉર્જામંત્રી સામે, સૌરભ પટેલ સામે. કેવા કેવા આક્ષેપો કરવામાં આવ્યા છે? સંજયની વાત કરીએ તો જે બોટાદ જિલ્લા ભાજપના મહામંત્રી છે અને બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘના જે પ્રમુખ છે મનહરભાઈ માતરિયાએ થોડાક દિવસ પહેલા જ રાજ્યના ઉર્જા મંત્રી અને બોટાદના સિટિંગ ચાલુ ધારાસભ્ય સૌરભભાઈ પટેલ ઉપર આક્ષેપ કરી આવ્યા હતા અને તેણે જણાવ્યું હતું કે અમારે જે આ ખરીદ વિધાન સંઘની જે ચૂંટણી છે તેની મુદત ડિસેમ્બરમાં પૂરી થઈ ગઈ છે. તેમ છતાં આ જે ઉર્જા મંત્રી છે એ કાંઈક ને કાંઈક તેના સત્તાનો ઉપયોગ કરી અને અધિકારીઓને દબાવવામાં આવે છે અને જેને લઈ અને મારી રાજકીય કારકિર્દી જે છે એ ખતમ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. જેના મામલે મનહરભાઈ માતરિયાએ ગુજરાત હાઈકોર્ટની અંદર એક રીટ પિટિશન દાખલ કરી હતી જેનો આજે એટલે કે 15 તારીખે જેનો આજે સુનાવણી થવાની છે. સંજીવની વાત કરીએ તો આમ કંઈક ને કંઈક પ્રકારે છેલ્લા કેટલાય દિવસથી જિલ્લા ભાજપની અંદર એક અનેક પ્રકારના જે જૂથવાદ છે એ સામે આવી રહ્યા છે. જી સંજીવની. રાજુ, ભાજપના જ મહામંત્રીએ જયારે ઉર્જા મંત્રી પર આ પ્રકારના આક્ષેપો કરી અને હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી છે, રાજકારણ કેવું ગરમાયું છે તેને જોતા? ચોક્કસથી સંજોની વાત કરવામાં આવે તો અગાઉ છેલ્લા 5 થી 6 મહિનાની અંદર ઘણા બધા જે ભારતીય જનતા પાર્ટીના સંગઠનને લઈ અને જે રાજકીય માહોલ છે એ ગરમાયો છે. કાંઈક ને કાંઈક જેનો જૂથવાદ છે એ બહાર આવ્યો છે અને ચોક્કસથી માર્કેટિંગ યાર્ડની બાબત હોય, નગરપાલિકાની બાબત હોય, એમાં કાંઈક ને કાંઈક આ જૂથવાદ છે એ બહાર આવ્યો છે. ચોક્કસથી મનહરભાઈ માતરિયાએ પણ એવો આક્ષેપ કર્યા છે કે આ જે મંત્રીજી છે જેને જે ચાપલુજી કરે મંત્રીશ્રીની તેવા જ કાર્યકર્તાઓને એ સાથે રાખે છે, બાકીના કાર્યકર્તાઓને ધીમે ધીમે ખતમ કરતા જાય છે. નગરપાલિકાના પ્રમુખને પણ પદ પરથી ઉતારી દેવામાં આવ્યા છે. આવા આક્ષેપ સાથે તેઓ એક રીટ દાખલ કરી હતી અને જેની આજે સુનાવણી છે. ખરેખર રાજકીય ગરમાવો ચોક્કસથી બોટાદ જિલ્લા ભાજપમાં આવ્યો છે. જી રાજુ, ધન્યવાદ જાણકારી માટે. આ સાથે જ બુલેટિન.